ખાસ કરીને જણાવી દઉં કે કોંગ્રેસે એક માસ્ટર સ્ટ્રોક મારવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે, કારણ કે જે રીતે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ કર્યા છે ભાજપે, અને ભાજપે દ્વારા જે કડવા અને લેવાનું સમીકરણ બેસાડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો હતો. સ્વાભાવિક છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન હતું, હવે એની સામે કોંગ્રેસે એક મોટી રીતે જોવા જઈએ તો આદિવાસી અને બ્રાહ્મણનું સમીકરણ બેસાડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો છે. આપણી સાથે રામસિંહ રાઠવા પોતે હાજર છે. નારણભાઈ રાઠવા, નારણભાઈ ખાસ કરીને જોવા જઈએ, પહેલાં તો જી 24 કલાક તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને જે રીતે તમારી પસંદગી થઈ છે, તમારું પ્રથમ રિએક્શન શું? મારું પ્રથમ રિએક્શન એ છે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ચેરમેન અને હાલના પ્રેસિડેન્ટ આદરણીય રાહુલજીનો અને પરમ આદરણીય સોનિયાજીનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય અહેમદભાઈ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટના રાજકીય સલાહકાર અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતજીનો પણ આ તકે ખૂબ આભારી છું. એની સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ભાઈ ભરતસિંહભાઈ સોલંકી, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાની અને સૌ આગેવાન કાર્યક્રમનો આ તકે ખૂબ ખૂબ આભાર માનવો મારો ખૂબ જરૂરી છે. એની સાથે મારું રિએક્શન એટલું જ છે કે આ વખતે પૂર્વ પટ્ટી, ગુજરાતની જે આદિવાસી પટ્ટી છે, એમાંથી અમારા માન્ય ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ ઘણા લાંબા સમયથી અપેક્ષા રાખતા હતા કે પૂર્વ પટ્ટીમાંથી એકાદ જો આદિવાસી ઉમેદવાર રાજ્યસભાની અંદર સિલેક્ટ કરવામાં આવે તો ગુજરાતની જનતામાં આદિવાસી પટ્ટીના તમામ મતદારો આટલા વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા છે અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે, તો એવી ગણતરી રાખી અને આ વખતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું ભારત સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે રહી ચૂકેલો છું અને 5 ટર્મ સુધી લોકસભાના સભ્ય તરીકે રહી ચૂકેલો છું, તેની ગણતરી કરી. નારણભાઈ, તમારી વાત સાચી છે, કોંગ્રેસને સીધી રીતે આદિવાસી પટ્ટામાં ફાયદો થશે. તમે રેલ રાજ્ય કક્ષાના પ્રધાન રહી ચૂક્યા હતા, એ વખતે પણ તમે ગુજરાતના વિકાસના પરિપ્રેક્ષમાં ઘણા બધા પ્રશ્ન ઉકેલવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો હતો. તમારા જ વખતમાં એવું કહેવાયું હતું કે વડુ મથક અહીંયા આવે, હવે શું? એ બરાબર વાત, સાચી વાત છે, કેમ કે તે વખતે તત્કાલીન આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક પ્રશ્નો ભારત સરકારની અંદર ગુજરાતના પેન્ડિંગ પ્રશ્નોમાં આ મુદ્દા મૂકતા હતા અને એ વચન જે એમણે આપેલું હતું કે અમે લોકો, અમારી સરકાર બને તો અમે લોકો લઈ આવીશું. હવે પ્રશ્ન એ થયો છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપણી જ ગુજરાતના છે અને ગુજરાતના નહીં પણ ભારત દેશના વડાપ્રધાન છે અને હું રાજ્યસભાના સભ્ય તરીકે ત્યાં જઈશ, તો આ પ્રશ્નને વાચાપવાનો મારો સખત પ્રયત્ન રહેશે, કેમ કે વેસ્ટર્ન મથક જે બોમ્બેમાં છે એ વેસ્ટર્ન રેલવેનું વડુ મથક અમદાવાદમાં કે ગાંધીનગરમાં આવે એના માટેના પ્રયત્નો મારા ચાલુ રહેશે, કેમ કે સૌથી મોટો ભાગ જે વેસ્ટર્ન રેલવેનો છે એ ગુજરાતમાં આવે છે એટલે ગુજરાતની એક અંદર પણ એક એની શક્યતાઓ વધારે રહેલી છે કે ગુજરાતમાં વડુ મથક બને, તો ગુજરાતને એની સાથે સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એને આસપાસના રાજ્યોને પણ આનો મોટો ફાયદો થાય. તો નારણભાઈ, ખાસ કરીને કોંગ્રેસે તમારી અને અમીબેનની પસંદગી કરી છે, એની પાછળનું લોજિક તમે શું માનો છો, રાજકીય લોજિક શું હોય? રાજકીય લોજિક તો કંઈ ખાસ નથી, પણ જે ભારત સરકાર અને રાજ્ય સરકારની અંદર જે તાલમેલ હોવો જોઈએ એની અંદર આ વખતે સૌ પ્રથમવાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના વરિષ્ઠ આગેવાનો, CWC ના મેમ્બર્સને બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર આવતી લોકસભાની ચૂંટણીઓ 2019માં થનાર છે, તો તેની અંદર રાજકીય રીતે ગુજરાતની અંદર 26 સીટો પાછલી લોકસભાની ચૂંટણીમાં ધોવાણ થઈ ગયું હતું, તો તેની અંદર બેઠું કરવા માટે ગુજરાતની અંદર ફરીથી લોકસભાની આવતી ચૂંટણી થાય તો તેમાં સીટો વધે અને આદિવાસી પૂર્વ પટ્ટાની જે ખાસ કરીને જે સીટો છે એ સીટોમાં વધારે સીટો આવે અને આ ગુજરાતની અંદર જે આ વખતનું જે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જોઈએ તો એમાં મને લાગે છે કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભાજપા સરકારથી અને ભારત સરકારના વહીવટની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયત્નો કરે છે, પણ જે વચનો આપ્યા છે, જે રીતે કામગીરી થવી જોઈએ, જે લોકોનો આશા અપેક્ષાઓ હતી એ રીતે કામો થઈ શક્યા નથી, એટલા માટે ગુજરાતની અંદર લોકસભાની સીટો 26માંથી મેક્ઝિમમ કોંગ્રેસ પક્ષ તરફથી વધારે ચૂંટાઈને આવે એની ગણતરી સાથે
આ ભવિષ્યનું પ્લાનિંગ કરીને આ રીતે સીટોની ફાળવણી કરવામાં આવી હોય તેવું મને લાગે છે. નારાયણભાઈ, ખભા જે છે એ પાછલા બહાણે એન્ટ્રીની વાત હોય છે. તમારા જેવા દિગ્ગજ નેતા છે, પાંચ પાંચ લોકસભા જે જીત્યા હોય એમને રાજ્યસભામાં પાછલા બહાણેથી એન્ટ્રી કેમ? નહીં, પાછલા બહાણાની એન્ટ્રી હોતી નથી. એકચ્યુઅલી તો ભારત સરકારની બે પાર્લામેન્ટ છે, એક પાર્લામેન્ટ છે, એમાં બે ભાગ છે, એક લોકસભા છે અને અપર હાઉસ રાજ્યસભા છે. તો રાજ્યસભાની અંદર જેટલા જેટલા વધારે બુદ્ધિજીવી લોકો, તત્વજ્ઞાની લોકો, અલગ અલગ વિષયવાર જે લોકો, નિષ્ણાત લોકો છે, એને રાજ્યસભાની અંદર આ લોકો મૂકે છે. અને એમાં સૌથી વધારે જે તત્વચિંતકો હોય અને વિષય નિષ્ણાત છે, તો દેશના અનેક પ્રશ્નો છે એવા પ્રશ્નોની સાથે ઇન્ટરનેશનલ પ્રશ્નોની પણ લિંકિંગ કરી અને દેશની વધારેમાં વધારે સારી સ્થિતિ સુધારવા માટેની કઈ રીતે પોલિસી કરી શકાય, તો એના માટેની ચર્ચા વિચારણા કરવા માટે રાજ્યસભાના મેમ્બરો મોટા પાયે આ બાબતની અંદર ચર્ચા કરતા હોય છે. તો પાછલા બાંધાની એન્ટ્રી હોતી નથી, પણ દેશની એક વિકાસના હિતમાં અમે લોકો એની અંદર ભાગ ભજવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. નારાયણભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યસભાની જે બે બેઠકો છે, સ્વાભાવિક છે કે કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું છે એના કારણે બે બેઠકો મળવાની છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સ્વાભાવિક છે કે તમારા સિવાય પહેલાં ઘણા બધા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામ ચાલતા હતા અને એ બધાને પછાડીને તમે આજે આવ્યા છો. તમારી પસંદગી થઈ છે, અમીબેનની પસંદગી થઈ છે, કાલે કેવી રીતે ફોર્મ ભરવાની વિધિ આખી કરવામાં આવશે? રાજ્યસભાની ફોર્મ ભરવાની વિધિ કાલે અંતિમ દિવસ પણ છે અને કાલે અમે લોકો ફોર્મ ભરવાના છે. અમારી પ્રતિસ્પર્ધીમાં ઘણા બધા ઉમેદવારો હતા, એ બધા અમારી જ નાતના છે, અમારા જ ભાઈબંધો છે, અમારા જ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે. કોઈને નેગ્લિજન્સ કરાય એવું છે નહીં. એ લોકોની જે પણ અમને મદદ કરવાની પણ પ્રયત્ન એમના તરફથી થયો છે કે ટ્રાઇબલ બેલ્ટમાંથી કોઈ પણ એક આદિવાસી ઉમેદવાર તરીકે પસંદગી કરવું, એ પાર્ટી હાઈકમાન્ડ, અમારી હાઈ કોંગ્રેસની કમિટી હાઈકમાન્ડે જે નિર્ણય લીધો છે એને હું ખૂબ ખૂબ વધાવું છું અને એક નવો સંદેશો ગુજરાતની અંદર, કોંગ્રેસ પાર્ટીની અંદર જે મોકલ્યો છે, એ ગુજરાતની જનતા અને ગુજરાતની પૂર્વ પટ્ટીની વસ્તી ખૂબ ઉમળકાભેર વધારી લેશે. અને ગુજરાતની અંદર જે બીજો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ આજે અનેક પ્રશ્નો અને સમસ્યાઓ ચાલે છે, જે માન્ય વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ઉઠાવી રહ્યા છે અને અમારા ચૂંટાયેલા ધારાસભ્યો પણ એટલા જ ખંતથી અને જોમથી આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તેને વેગ આપવા માટે જો મને રાજ્યસભાનું પ્રતિનિધિત્વ મળ્યું છે, તો આવતા દિવસોની અંદર રાજ્યસભામાં ગુજરાતના કેટલાક પેન્ડિંગ પ્રશ્નો છે, અન્યાય કરતા છે, તેઓને ત્યાં પણ ઉઠાવીએ અને ગુજરાતના માન્ય ધારાસભ્યશ્રીઓ ચૂંટાઈને આવ્યા છે, એ લોકો અમને સપોર્ટ કરવાના છે, તો તેઓને પણ વધારે એમાં વેગ મળે એ પ્રમાણેની કામગીરી કરવા માટેની અમને એક તક મળી છે. મોહનસિંહભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો એવું નથી લાગતું કે અત્યાર સુધી તમે કેન્દ્રમાં રેલવે પ્રધાન હતા અને મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતના પડતર પ્રશ્નોની એક લાંબી યાદી આપતા હતા, હવે એ યાદી તમે એમને આપશો? બિલકુલ, એમની યાદી તૈયાર કરેલી છે. આપે આપના ટીવી માધ્યમથી પરેશભાઈ ધાનાણી સાહેબ હતા અને એમને કીધું કે આ 64 પ્રશ્નો અગાઉ જે નરેન્દ્ર મોદી સાહેબે આપતા હતા એ ગાયબ ક્યાં થઈ ગયા. એટલે એવા જે આ લોકો બાયપાસ કરેલા મુદ્દાઓ છે, એનો મતલબ એમ થયો કે ચૂંટણીલક્ષી જ મુદ્દાઓ કે જનતાને આકર્ષવા માટેના જ મુદ્દાઓ ઊભા કરીને મોટું લિસ્ટ બનાવવું અને ભારત સરકારની સામે વાંધા ઉઠાવવા, એ પ્રશ્નો હવે આજે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, આજે વડાપ્રધાન છે, એમને ફેસ કરવાનો વારો આવી રહ્યો છે. જે પરેશભાઈ ધાનાણી અમારા વિરોધ પક્ષના ગુજરાત વિધાનસભાના નેતા છે, એઓએ ઉજાગર કર્યું છે. તો એવા પ્રશ્નો ઠીક છે, પ્રશ્નો તો રહેવાના છે, પણ જનતાના હિતમાં જેટલા હોય એને વધારે વાંચા આપવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પાર્ટી પોલિટિક્સ અલગ છે, પણ કોઈ પણ ઉમેદવાર પાર્ટીમાંથી ચૂંટાઈને જાય, ભાજપમાંથી ચૂંટાઈને જાય કે કોંગ્રેસમાંથી ચૂંટાઈને જાય, પણ જનતાનો અવાજ, ન્યાય મળે એટલા માટે જ કરવાનો હોય છે. તો એ રીતે અમારા પક્ષની અંદર અમને જો આ એક તક મળી છે, તો એમાં જેટલા પ્રશ્નો પેન્ડિંગ છે જનતાને એનો લાભ થવાનો હોય, તો એને ઉજાગર કરવા માટે અમે કોઈ પણ કચાશ રાખવાના નથી. જી જોઈ, ખાસ કરીને નારાયણભાઈ રાઠવાનું જે સ્પષ્ટ માનવું છે અને સ્પષ્ટ કહેવું છે કે જે પ્રશ્ન અત્યાર સુધી નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન ઉપાડતા હતા, હવે એ જ પ્રશ્ન તેઓ વડાપ્રધાન છે ત્યારે એક રાજ્યસભાના સભ્ય તરીકે નારાયણ રાઠવા પણ ઉપાડશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ. તો જે રીતે